હાલો તો મિત્રો, આજે અમે આવી ગયા છીએ અહીંયા. અખરોટનું ઝાડવું છે અને અખરોટ વીણીએ માંડવીની બળે. દાદીમાં જો વીણીએ અને હું આગળ વીણી. આ અખરોટનું ઝાડવું છે, ઓલું ઝાડવું છે બે, અને એક આ ત્રણ ઝાડવા છે. અહીંયા ગાર્ડન છે નાનું એવું, અને ત્રણ ઝાડવા છે અખરોટના. હા જો, એટલા તો વીણી લીધા, ભરી લીધી કોથળી, અને હજી ભરીએ. મિત્રો, એટલા તો વીણી લીધા, અને હજી તો આમાં ઘોમ ધોકાર પૂર્યા હેઠે. હવે હું થાકી ગયો, લગભગ અંદાજે 5-7 કિલો તો વીણી લીધા. આ એનું ઝાડવું છે, અને આ મારો એમ્પ્લોયર છે ને, જેનું કામ કરું ને એની બેનનું ઘર. તો આ જોઈ ગયા તો હું કે હાલ તો વીણી લઈએ. સારા એવા અખરોટ હતા એટલે વીણવાનું મને થાય. અને આપણે ઇન્ડિયામાં તો ત્યાં કેટલાના કિલો જડે એ તો ખબર જ છે આપણે. મને તો નથી ખબર કેટલાના કિલો જડતા, 800-900 નહીં છે લગભગ. આ ઓલી માંડવી વીણી એના જેવું ફિલિંગ થાય, એને માંડવી વીણવા ન મૂલ્ય આવ્યા હોય એવું લાગતું હતું મને. તો મજા આવી ગયા છે. હાલો તો મળીએ આગળ. આગળ આમ જવું આગળ ફરવા, એટલે એ બાજુ લોકેશન સારું છે. આ તમે જોવો પાછળ, વા ઓલું જૂનવાણી હાવ ટ્રેક્ટર પીડ્યું. હાલી નીકળ્યા હતા બરાબર ઘૂમરો મારવા. ગામડું છે, મજા આવે. કોઈ છે નહીં એટલામાં, જાજા માણસ હતા ને. અહીંયા ઘેટાનું ફાર્મ છે, તો ઘેટા આંદે છે, દેખાતા ને દેખાતા હોય તો કદાચ જોઉં. જો ઘેટા રહ્યા, લોકેશન સારું છે, જોરદાર. ગામડું છે ઇઝરાયલનું. ગામડામાં ફરવા નીકળ્યા છો. અહીંયા બાજુમાં એરપોર્ટ છે, ફ્લાઇટ જઈ રહી છે. એકદમ ઘણા ફરે છે, સડે હશે. બાજુમાં જ છે એરપોર્ટ. અહીંયા ઘૂમરો મારવા નીકળ્યો હતો. અમે પવન છકી દેખાય જૂનવાણી. કોઈ માણસ તો નહીં હતા એટલામાં, હું એકલો ઘૂમરા મારું છું. ટાઈમ નીકળ્યો ખાલી. આ અંદરનું ફાર્મ સારું છે, પણ અંદર કૂતરો હોય ને એ ગાણી થાય, આગળ ફાડી ખાય. આપણે વળી અંદર જાય, કોઈ શે નહીં, નકર તેને પૂછીને નીકળી જાય અંદર. કોઈ શે નહીં એટલે જોખમ ખેડાય નહીં. કૂતરા હોય તો પછી ભાઈ તકલીફ કેવડાવી દે, પછી ઇન્જેક્શન લેવા પડે ને ખોટા કારણ વગીને. એ ધંધીનો કરાય નહીં. હા, પવન શકી છે ઝૂનવાણી. ઇઝરાયલમાં ભાઈ જો આવા બસ સ્ટેન્ડ હોય ગામડાઓમાં, નાના નાના બસ આવતી હોય ટાઈમ ટુ ટાઈમ જ, એ બસમાં તો આપણે બેસવાનું ટાઈમ ટુ ટાઈમ. બસ તો ચાલુ જ રહે, પેસેન્જર હોય કે ન હોય. આ ફાર્મ છે મસ્ત એવું, અંદર સારું છે બધું જોવે. ઓલી ખરે લાસ્ટ ફેર આવ્યો તો ત્યાં ગયો હતો અંદર, તો કૂતરા જા જશે ત્યાં. અહીંયા સારું આ મકાને ડિઝાઇનથી બધું બનાવવા બાબત પ્લાનિંગ. જો આ બીજું પ્લાન છે, હા એરપોર્ટ બાજુમાં જ છે એટલે ઘડીએ ઘડીએ પ્લેન હું છેડ્યા રાખે ને ઉતર્યા રાખે. હા જો અહીંયા ને ઘેર બનાવ્યું સારું એવું, ઘોડો ટ્રક ને વા એક જૂનવાની ટ્રેક્ટર રાખ્યું, આવી ડિઝાઇન બનાવ્યા રાખે બાપા. હારી હારી. તો હવે ઘેરે પૂગવા આવ્યા, તો હવે આજ માટે એટલું જ રાખીએ. પાછા વળી ક્યાંક જા હું નવા લોકેશન ઉપર તો બતાવીશું સારું એવું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો ભાઈ, સારું લાગે તા.
બાકી એટલું કંઈ આવતું તો નથી, તો વિડીયા તો મૂકવા હો, બીતા બંધ ન કરવું, ઈ તો ચાલુ જ રાખું છું. અને સબસ્ક્રાઈબ કરી દીજો જો તમને ગમે અમારું. અમે ભાઈ નવા નવા હે એટલે અમને કંઈ જાજુ આવડતું નથી, બોલવામાં ફાફા છે. હાલો રાખીએ, હવે પાછા મળીશું નવા વિડીયોમાં. બાય બાય.